ચાલો બાળ મિત્રો, આજે આપણે યુથ એજ્યુકેશનની બાળવાડીમાં પક્ષીઓના નામ, એના રંગ, રૂપ, આકાર અને અવાજને ઓળખીએ. બાળ મિત્રો, આ રંગબેરંગી પીછાવાળો પક્ષી કયો છે? આ પક્ષીને મોર કહેવાય અને મોરને અંગ્રેજીમાં પીકોક. શું તમને ખબર છે, વરસાદના સમયમાં એટલે કે વર્ષા ઋતુમાં મોર કળા પણ કરે છે અને મોર તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે. મોર કેવું બોલે, ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. આ વળી કયું પક્ષી? બાળ મિત્રો, આને ઢેલ કહેવાય અને એને અંગ્રેજીમાં પીહન કહેવાય. ઢેલ કેવું બોલે, ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. સાંભળજો હો. આ વળી કયું પક્ષી? અરે, આ તો કબૂતર છે. કબૂતરને અંગ્રેજીમાં શું કહેવાય? પિઝન. બાળ મિત્રો, શું તમને ખબર છે, કબૂતર બે કલરના હોય છે, એક રાખોડી કલરનું અને એક સફેદ કલરનું. આ કબૂતરને તમે ઘર આંગણામાં પણ જોયું હશે. કબૂતર કેવું બોલે? આને તો તમે બધા ઓળખતા જ હશો. આ પક્ષીને ચકલી કહેવાય અને ચકલીને અંગ્રેજીમાં સ્પેરો. આ તો આપણા ઘર આંગણાનું પક્ષી છે. ચકલી કેવું બોલે એ તો તમે જાણતા જ હશો. ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. આ છે પોપટ. પોપટને અંગ્રેજીમાં શું કહેવાય? પેરોટ. પોપટનો રંગ કેવો હોય? લીલો. શું તમને ખબર છે, પોપટને મરચા ખૂબ જ ભાવે છે. ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. આને તો તમે ઓળખતા જ હશો. આ છે કાગડો. કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રો. કાગડો કેવું બોલે એ સાંભળજો હો. આ કાળા રંગનું કયું પક્ષી? અરે, આ તો કોયલ છે. કોયલને અંગ્રેજીમાં શું કહેવાય? કુકુ. શું તમને ખબર છે, કોયલ એ એક ચતુર પક્ષી છે. કોયલ પોતાના ઈંડા પોતાના માળામાં નથી મૂકતી, પરંતુ કાગડાના માળામાં જઈને મૂકે છે. મને તો કોયલનો અવાજ ખૂબ ગમે છે. ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. આ લાંબા લાંબા પીછા વાળું અને લાલ કલગી વાળું વળી કયું પક્ષી છે? આ પક્ષીને કુકડો કહેવાય અને કુકડાને અંગ્રેજીમાં કોક કહેવાય. ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. બાળ મિત્રો, આ ધોળી પાંખ વાળું અને લાલ કલગી વાળું કયું પક્ષી છે? આ પક્ષીને મરઘી કહેવાય અને મરઘીને અંગ્રેજીમાં હેન કહેવાય. હેન કેવું બોલે? ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. આ ધોળું ધોળું લાંબા પગ વાળું કયું પક્ષી છે? આ છે બગલો. બગલાને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટોર્ક. ચાલો આ બગલાનો વિડીયો જોઈએ અને તેનો અવાજ સાંભળીએ. આ વળી કયું પક્ષી? આ પક્ષીને બતક કહેવાય અને બતકને અંગ્રેજીમાં ડક કહેવાય. શું તમને ખબર છે, આ પક્ષી જળચર પક્ષી છે અને આ પક્ષી ખોરાકમાં દરિયાઈ જીવો ખાય છે. ચાલો આનો અવાજ સાંભળીએ. શું આ પક્ષીને તમે ઓળખો છો? આ પક્ષીને ભોલો કહેવાય અને અંગ્રેજીમાં એને ડવ કહેવાય. બાળ મિત્રો, તમે આ પક્ષીને ઘણી વખત તમારા ઘર આંગણામાં પણ જોયો હશે. ચાલો આપણે આ હોલોનો અવાજ સાંભળીએ. આ સફેદ રંગના પક્ષીને હંસ કહેવાય અને હંસને અંગ્રેજીમાં સ્વાન. હંસ ક્યાં રહે ખબર છે તમને?
તળાવમાં. ચાલો હંસનો વિડીયો જોઈએ. આ પીળી ચાંચ વાળું કયું પક્ષી છે? આ પક્ષીને કાબર કહેવાય અને કાબરને અંગ્રેજીમાં મેના. આ પક્ષી ગામડામાં અને આપણા ઘર આંગણામાં પણ જોવા મળે છે. ચાલો આ પક્ષીનો આપણે અવાજ સાંભળીએ. આ છે ટીટોડી. ટીટોડીને અંગ્રેજીમાં શું કહેવાય? લેપવિંગ. આ પક્ષીને તમે ગામડાના ખેતરોમાં જોયું જ હશે. ચાલો આ પક્ષીનો વિડીયો જોઈએ. આ મોટી આંખ વાળું વળી કયું પક્ષી? આ પક્ષીને ઘુવડ કહેવાય અને ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય. આ પક્ષી રાતે જાગનારું પક્ષી છે. ચાલો આ પક્ષીનો વિડીયો જોઈએ. આવું વાકી ચાંચ વાળું પક્ષી કયું છે? આ છે ગીધ. ગીધને અંગ્રેજીમાં શું કહેવાય? વલ્ચર. શું તમને ખબર છે, ગીધ આકાશમાં સૌથી ઊંચે ઉડનારું પક્ષી છે. ચાલો આપણે એનો અવાજ સાંભળીએ. સાંભળજો. આ નાની ચાંચ અને મોટી પાંખ વાળું વળી કયું પક્ષી છે? આ છે સમડી. સમડીને અંગ્રેજીમાં શું કહેવાય? કાઈટ. શું તમને ખબર છે, આ પક્ષી ઘણી ઊંચાઈથી જમીન પરના નાના જીવજંતુઓને પણ જોઈ શકે છે. ચાલો આપણે તેનો અવાજ સાંભળીએ અને તેનો વિડીયો પણ જોઈએ. આ વળી કયું પક્ષી? આ પક્ષીને કહેવાય ગરુડ. ગરુડને અંગ્રેજીમાં કહેવાય ઈગલ. શું તમને ખબર છે, ગરુડ એ પક્ષીઓનો રાજા છે. ચાલો આપણે ગરુડનો અવાજ અને તેનો વિડીયો જોઈએ. શું તમે આ પક્ષીને આકાશમાં ક્યારેય જોયું છે? નથી જોયું? ચાલો આપણે એનું નામ જોઈએ. આ પક્ષીને બાજ કહેવાય અને બાજને અંગ્રેજીમાં ફાલ્કન. ચાલો બાજનો વિડીયો જોઈએ. અરે આ લાંબા પગ વાળું અને લાંબી ડોક વાળું કયું પક્ષી? લે આ તો શાહમૃગ છે. શાહમૃગને અંગ્રેજીમાં ઓસ્ટ્રિચ કહેવાય. ચાલો આપણે આનો વિડીયો જોઈએ. શું તમને આ પક્ષીનું નામ ખબર છે? આ પક્ષીનું નામ છે ઈમુ. તેને અંગ્રેજીમાં પણ ઈમુ જ કહેવામાં આવે છે. આ પક્ષીના ઈંડા ખૂબ જ કિંમતી હોય છે અને તેમના ઈંડાની ખેતી પણ કરવામાં આવે છે. ચાલો આ ઈમુનો આપણે અવાજ અને તેનો વિડીયો જોઈએ. આ લાંબી ચાંચ અને રંગબેરંગી કયું પક્ષી છે? શું તમે આ પક્ષીને જોયું છે? નથી જોયું? ચાલો આપણે આ પક્ષીને જોઈએ અને તેનું નામ પણ જાણીએ. આ પક્ષીને કલકલિયો કહેવાય અને કલકલિયાને અંગ્રેજીમાં કિંગફિશર. ચાલો આપણે આ પક્ષીનો વિડીયો અને તેનો અવાજ સાંભળીએ. સાંભળજો. આ કાળા માથા વાળું કયું પક્ષી? આ પક્ષીને બુલબુલ કહેવાય અને બુલબુલને અંગ્રેજીમાં નાઇટિંગેલ. આ પક્ષીનો આપણે અવાજ સાંભળીએ. આ પક્ષીને લક્કડખોદ કહેવાય અને લક્કડખોદને અંગ્રેજીમાં વુડપીકર કહેવાય. લક્કડખોદ એ પોતાની ચાંચ વડે લાકડા ખોદી શકે છે. ચાલો લક્કડખોદનો અવાજ સાંભળીએ. આ વળી સફેદ પાંખ વાળું અને પીળી કલગી વાળું વળી કયું પક્ષી? શું તમે આ પક્ષીને ઓળખો છો?
નથી ઓળખતા, ચાલો આપણે એનું નામ જાણીએ. આ પક્ષીને કાકા કૌવા કહેવાય અને તેને અંગ્રેજીમાં કોકાટુ. ચાલો આ પક્ષીનો વિડીયો અને તેનો અવાજ સાંભળીએ. આ છે સુગરી. સુગરીને અંગ્રેજીમાં કહેવાય વેવર બર્ડ. સુગરીનો માળો એ બધા પક્ષીઓના માળા કરતા ખૂબ જ સુંદર હોય છે. ચાલો આપણે સુગરીનો અવાજ સાંભળીએ.